નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. વાઘોડિયા ખંધા રોડ પર આવેલી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ લિમિટેડ જીઓ દ્વારા 4 માર્ચ લાઇનમેન દિવસ ઉજવવામાં આવ્યો હતો. સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ફિટર તેમજ લાઇનમેનને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ લાઇનમેન દિવસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમગ્ર ગુજરાતની અંદરની ઠંડી, તડકો, વરસાદ ત્રણેય ઋતુઓની અંદર પોતાના પરિવારથી દૂર પોતાનો જીવના જોખમે ઊંચા ટાવર ઉપર કામ કરતા લાઇનમેન પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં મુખ્ય અતિથિમાં ફાયર સ્ટેશન ઓફિસર વડોદરા અમિત ચૌધરી, ફાયર સેફ્ટી વિંગ VMC તેમજ પાવર ગ્રીડ સ્ટેશનના ઇન્ચાર્જ સુબ્રમણ્યમ બાલાજેવો દ્વારા પાવર ગ્રીડ ટેકનિશિયન 8 વર્કરોને તેમજ ટ્રાન્સમિશન લાઇન મેન્ટેનન્સ ફિટર 6 વર્કર તેમજ પાવર ગ્રીડ સ્ટેશન ઇલેક્ટ્રિકલ વાયરમેન 6 વર્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. પાવર ગ્રીડ કંપની દ્વારા નેશનલ સેફ્ટી દિવસ ઉજવવામાં આવે છે. પાછલા 4 વર્ષથી આ પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા નેશનલ સેફ્ટી સુરક્ષા સપ્તાહ મનાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને લાઇનમેનોની સુરક્ષા માટે ચર્ચાઓ કરવામાં આવે છે અને આ લાઇનમેન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 4th સુરક્ષા સપ્તાહ છે 2024માં. આજે 4 માર્ચ 2024ના રોજ વડોદરા પાવર ગ્રીડ કંપની વાઘોડિયા ખાતે આ કાર્યક્રમના ઉપલક્ષમાં મને આમંત્રણ મળ્યું હતું પાવર ગ્રીડ કંપની તરફથી. આ કાર્યક્રમમાં લાઇનમેનોને સુરક્ષા, સલામતી અને સાવચેતીઓ શું રાખવાની બાબતથી મેં એમને જાણકારી આપી. અને જે રીતે વડોદરા શહેરની અંદર જે હાઈ ટેન્શન લાઇનના જે ટાવરો છે, 1600 જેટલા ટાવરો પાસે લાઇનમેનો કામ કરે છે, અને એ લાઇનમેનોને કેવી રીતે પોતાની જીવન સુરક્ષા, સલામતી રાખે એ વિષય પર એમને ઊંડાણપૂર્વક મેં તાલીમ આપી અને આ કાર્યક્રમમાં મને આમંત્રણ મળ્યું એ બદલ પાવર ગ્રીડ કંપનીને ખૂબ ધન્યવાદ પાઠવું છું, જેમને આ મને મોકો મળ્યો.